धोरण बे गणित गम्मत प्रकरण पांच पेटन बिन्नी अने गिन्नी घेर जई रही हती। रस्ता में केटलाक माणसों ने पगदंडी बनावता हता तो ते लोकोए ते जोयुं। तेमां वपरायेली लादीओ जुदा जुदा रंग अने जुदी जुदी वातनी हती। तेमने आ मुजब जोयुं, जुओ ते पेली लादीओ आ प्रमाणे हती, जे पगदंडी हती ते आवी हती बराबर। घेर जईने तेमने दोरडा पर लटकती तेमनी माताની साड़ी जोई, तेमां पण जुदा जुदा रंगनी भात हती। तो घरे जाए ए लोको, ए रस्तामां जोयुं के पगदंडी बनावता हता लोको, पछी ए घरे जती हती तो घरे जईने तेमने दोरडा पर लटकती तेमनी માતાની साड़ी જોઈ, તેમાં પણ જુદા જુદા રંગની સુંદર ભાત હતી। જો કેવી મસ્ત મજાની ભાત છે ને, ભાત એટલે ડિઝાઇન પેટર્ન। હવે સાંજે તેઓ બગીચામાં રમી રહ્યા હતા, તેમણે દિવાલ પર લોખંડની જાળી જોઈ। આ લોખંડની જાળી જુઓ, એની પણ ભાત। જાળી સામે જોઈને બિન્યુ કહ્યું, આપણા ઘરની બારીમાં આવી જ જાળીઓથી જુદા જ પ્રકારની પેટર્ન બની છે। તે કહે છે કે આ જ પ્રમાણેની જાળી આપણા ઘરમાં પણ છે, પણ જરાક જુદું ડિઝાઇન છે એનું બરાબર। જો એ ઘરની બારી, આપણે આવી ઘણી પેટર્ન આપણી આજુબાજુ લાદી પર, કાપડા પર, શેતરંજી પર જોઈએ છીએ બરાબર। હવે બોલું ઉંદર, બિન્નીની માતાની શાલનો એક ભાગ ખાઈ ગયું। ચિત્ર જુઓ અને એ જ પેટર્નનો કયો ટુકડો સાડી સામે આવે તે શોધવામાં બિન્નીની મદદ કરો। ચાલો હવે જોવાનું છે કે આ ચાર ટુકડા આપેલા છે આપણને, તો એનામાંથી કયો ટુકડો એની મમ્મીનું હશે, એની મમ્મીની સાડીનું હશે। એટલે તો ચાલો, આ હશે નહીં, આ હશે નહીં, આ હશે હા, આ હશે નહીં, તો આ ટુકડો ઉંદર ખાઈ ગયું છે। હવે માધવ દરવાજા પર ખાલી એ ડિઝાઇનનો ઉપયોગ કરીને પેટર્ન બનાવવા ઈચ્છે છે, આ પ્રકારનો ડિઝાઇન બનાવીને। તમે અનુમાન કરી શકશો કે નીચેનામાંથી કઈ પેટર્ન આનાથી બનાવી શકાય નહીં, આના વડે આપણે આ પેટર્ન પણ દોરી શકીએ છીએ બરાબર। પછી આ પેટર્ન પણ દોરી શકે છે, આ પેટર્ન દોરી શકતા નથી, આ પેટર્ન દોરી શકતા નથી, આ પેટર્ન દોરી શકાય। હવે ખાલી ખાનાઓ ભરીને પેટર્ન પૂરો કરો। અહીં એક પેટર્ન આપેલું છે અને પછી ખાલી જગ્યાઓ આપેલી છે, જુઓ પહેલાં ગુલાબી કલર છે, પછી પીળો, ગુલાબી પીળો, ગુલાબી પીળો ગુલાબી, ને તે જ પ્રમાણે પહેલાં એક ત્રિકોણ છે એ ઓરેન્જ કલરનું છે એટલે કેસરી રંગનો, પછી લીલા કલરનું, કેસરી લીલો, કેસરી લીલો, કેસરી લીલો બરાબર। તે જ પ્રમાણે તમને આ પેટર્ન પૂરું કરવાનું છે। જુઓ અહીં રાની કલર હતો એટલે કે ગુલાબી, હવે ગુલાબીની પછી કયો આવે પીળો, પછી પીળા પછી ગુલાબી, ગુલાબી પછી પાછો કયો રંગ આવશે પીળો, પછી ગુલાબી, આ પ્રમાણે તમને આ ભાત પૂરી કરવી રહેશે। હવે પાંદડાની પેટર્ન જોઈએ, એક પાંદડાનો ઉપયોગ કરીને આપણે જુદી જુદી પેટર્ન બનાવી શકીએ છીએ ખબર તમને। પાંદડાની પાંચ પેટર્ન જુઓ, અહીં પાંચ પેટર્ન આપેલી છે। પહેલાં શું કર્યું, પાંદડો એક પાંદડો સીધો મૂક્યું, પીછો પછી બીજો પાંદડો ઉલટો, સીધું ઊંધું સીધું બરાબર, ને પછી શું કર્યું, એક સીધું મૂક્યું ને એક જરાક ત્રાંસું મૂકી દીધું, એક સીધું પછી ત્રાંસું, હવે શું કર્યું એક નીચે આ પ્રમાણે આવું ત્રાંસું ને પછી આવું ત્રાંસું, આવું આવું ખબર પડી। હવે શું કર્યું, એક આ બાજુ મૂકી દીધું એક આ બાજુ, એટલે કે આપણે જુદા જુદા પ્રકારના ડિઝાઇન દોરી શકીએ છીએ, પેટર્ન બનાવી શકીએ છીએ। હવે તમે પણ તીરનો ઉપયોગ કરીને જુદી જુદી પેટર્ન તમારી નોટબુકમાં બનાવો। ચાલો પેટર્ન જુઓ અને તે મુજબ ખાના ભરો। પહેલાં લાલ કલરનું વર્તુળ છે, પછી ચોરસ છે લીલા રંગનું, પછી લાલ કલરનું વર્તુળ, પછી લીલા રંગનો ચોરસ, તો તે જ પ્રમાણે હવે શું આવશે, હવે આવશે લાલ કલરનું વર્તુળ, પછી ચોરસ લીલા કલરનું। હવે આ તીર છે તો સીધા જ તીર છે, તો આવા જ તીર અહીં પણ દોરાશે। હવે એક ટપકા, પછી બે, પછી ત્રણ, હવે પાછા એક ટપકા આવી ગયા, તો એક ટપકા પછી કેટલા ટપકા મૂકવાના, બે, પછી ત્રણ, પછી ત્રણ પછી એક અને બે, હવે બે તીર છે, એક ઓરેન્જ છે એટલે કે કેસરી છે અને એક બ્લુ વાદળી રંગનું છે,
तो जो आ प्रमाणे तमने आगळनू पण बनावू पड़से। चलो हवे त्रिकोण पछी बे टीपका, त्रिकोण बे टपका, तो हवे त्रिकोण बे टपका। हवे लंबचोरस छे तेज प्रमाणे तमने लंबचोरस पण दोरवू ने पछी हाफ वर्तुळ एटले के अर्धो वर्तुळ पण गोलवानू छे अने पेटर्न बनावानू छे। चलो संख्यानी पेटर्न जोईए। हवे आपणे संख्यानी केटली पेटर्न जोईए। दरेक पेटर्ननी खाली जग्यामां योग्य संख्या पूरो, एक त्रण पांच सात, एटले केटली संख्या कूदे, तो एक बे ने त्रण, तो बे संख्या कूदवानी छे ने पछी ते संख्या लखवानी छे। सात पछी सातमां बे कूदीए छो, बे कूदीए तो नौ, बराबर। हवे अहीं वीस तीस एटले के दस दसनो तफावत लीधेलो छे, तो वीस तीस चालीस पचास साठ सित्तेर, हवे शुं आवशे एसी। હવે ચોવીસ છે પછી સત્તાવીસ આવી ગયું, એટલે સંખ્યાઓનો તફાવત કેટલો જુઓ તો આંગળી વડે, પચીસ છવ્વીસ ને સત્તાવીસ, તો આપણને કેટલું લેવાનું, ત્રણ તફાવત લેવાની। ત્રણમાં ત્રીસ ઉમેરીએ તો, સોરી સત્તાવીસમાં ત્રણ ઉમેરીએ તો ત્રીસ, પછી ત્રીસમાં ત્રણ ઉમેરીએ તો તેત્રીસ, તેત્રીસમાં ત્રણ ઉમેરીએ તો છત્રીસ, ને છત્રીસમાં ત્રણ ઉમેરીએ તો ઓગણચાલીસ અહીં લખવાનું। હવે પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ, પાંત્રીસ આવશે, પછી ચાલીસ, ચાલીસ પછી પાંચ ઉમેરીએ તો પિસ્તાળીસ, પિસ્તાળીસમાં પાંચ ઉમેરીએ તો પચાસ, ને પછી પંચાવન। ટીકુ દેડકો બે સંખ્યા કૂદીને ત્રીજી સંખ્યા પહોંચે છે, હવે ટીટુ ક્યાં જશે, ટીટુ જ્યાં જશે તે સંખ્યા પર ગોળ કરવાનું છે। જુઓ ટીટુ જે ને બે સંખ્યા કૂદીને ત્રીજી સંખ્યા પર પહોંચે છે, તો પહેલાં એક બે છોડીને ત્રીજી પર પહોંચે, પછી ચાર ને પાંચ છોડીને છઠ્ઠા પર, તો હવે સાત ને આઠ છોડવાનું ને નવા પર રાઉન્ડ કરવાનું એટલે કે વર્તુળ કરવાનું। હવે દસ ને અગિયાર છોડીને બાર ઉપર ગોળ, તેર ચૌદ છોડીને પંદર ઉપર ગોળ, સોળ સત્તર છોડીને અઢાર ઉપર ગોળ, ઓગણીસ વીસ છોડીને એકવીસ ઉપર, ને પછી ચોવીસ ઉપર ગોળ। ટીટુ કૂદે છે અને દરેક દસમાં પથ્થરમાં પહોંચે, પથ્થર પર પહોંચે છે, પથ્થર પર સાચી સંખ્યા લખો, પથ્થર પર દસ દસની સંખ્યા ઉમેરવાની છે અને ઓછી કરવાની છે। અઠ્ઠાવીસમાં દસ ઓછા કરીએ તો અઢાર, અહીં લખવાનું અઢાર, પછી અઠ્ઠાવીસમાં દસ એડ કરવાનું છે એટલે કે ઉમેરીએ તો અડત્રીસ, અડત્રીસમાં દસ ઉમેરીએ તો છેતાલીસ, છેતાલીસમાં દસ ઉમેરીએ તો, છેતાલીસમાં દસ ઉમેરીએ તો કેટલા થાય, સોરી બાળકો, અડત્રીસમાં આપણે જો દસ ઉમેરીએ તો કેટલા થશે, અડતાળીસ, અડતાળીસમાં દસ ઉમેરીએ તો અઠ્ઠાવન, અઠ્ઠાવનમાં દસ ઉમેરીએ તો અડસઠ, અડસઠમાં દસ ઉમેરીએ તો અઠ્ઠાવનવે। જુઓ કેવી રીતે અડત્રીસમાં તમે દસ ઉમેર્યો, દસ ઉમેરો બરાબર, ઓગણચાલીસ ચાલીસ એકતાળીસ બેતાળીસ તેતાળીસ ચુમ્માળીસ પિસ્તાળીસ છેતાળીસ સુડતાલીસ ને અડતાલીસ, તે પ્રમાણે તમને આંગળી પર ગણવાનું ને લખવાનું। હવે વાંચો અને ક્રમમાં શું આવશે તે લખો, પહેલાં લખેલું છે મ ન, પછી ન મ, પાછું મ ન, તો હવે શું આવશે, ફરીથી ન મ, પછી મન નમ, મન નમ, એક બે ત્રણ, તો ત્રણ પછી ચાર પાંચ છ સાત આઠ, દિવસ પછી રાત છે, રાત પછી દિવસ છે, તો પાછું દિવસ પછી શું આવશે, રાત, પાછું દિવસ રાત, દિવસ રાત। હવે એક પછી બે છે, પછી એક પછી બે, હવે આગળ અહીં સત્યાસી લખેલું છે, પછી અઠ્યાસી, પછી ઓગણ્યાસી, હવે શું આવશે, નેવું, એકાણું બાણું ત્રાણું ચોરાણું। હવે વીસ છે પછી વીસ, પછી તરત જ ત્રીસ આવી ગયું, તો એટલે દસ દસનો તફાવત લીધેલો છે, વીસ પછી ત્રીસ પછી ચાલીસ, તો હવે શું આવશે, પચાસ સાઠ સિત્તેર એંસી નેવું। હવે ઓગણીસ ઓગણત્રીસ, એમાં પણ જુઓ ઓગણીસ અને ઓગણત્રીસ, તો એટલે કેટલી સંખ્યાનો તફાવત છે તે જોવા માટે આપણે સંખ્યા વાંચીશું, વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્તાવીસ અઠ્ઠાવીસ ને ઓગણત્રીસ, એટલે દસ દસનો તફાવત વચ્ચે આવેલો છે। પછી ઓગણત્રીસમાં દસ ઉમેરીએ તો ઓગણચાલીસ, પછી દસ ઉમેરીએ તો ઓગણપચાસ, પછી ઓગણસાઠ ઓગણસિત્તેર ઓગણએંસી પછી નેવ્યાસી। હવે બે અને બે પછી પાંચ છે, એટલે તફાવત જોવા માટે આપણે શું કરીશું બાળકો, સંખ્યા વાંચીશું, તો ચાલો બે તો છોડી દીધો, ભલી ત્રણ ચાર ને પાંચ, એટલે ત્રણ ત્રણ સંખ્યા ઉમેરવાની છે। હવે પાંચ છ સાત,
सॉरी 6, 7, 8 હવે વાંચો તો 8માં 2 ઉમેરીએ 9, 10 અને 11 અગિયાર અહીં લખવાનું પછી અગિયાર પછી શું આવશે 14 3 ઉમેરીએ તો 14માં 3 ઉમેરીએ તો 17 17માં 3 ઉમેરીએ તો 20 20માં 3 ઉમેરીએ તો 23 ચાલો હવે 15 છે 15માં કેટલા ઉમેરીએ તો 20 થઈ જાય તો ચાલો ગણીએ 16 17 18 19 ને 20 તો 5 ઉમેરીએ 5 5 ઉમેરીને આ પણ તમને કોષ્ટક પૂરું કરવું છે હવે 18 છે 18 પછી 21 તો 18માં કેટલા ઉમેરીએ કે 21 થાય તો 18માં 3 ઉમેરીએ તો 21 થાય બાળકો આ તમને જાતથી કરજો તમે એકવાર બરાબર કે તમને સમજ પડી કે નહીં 3 3 ઉમેરીને સંખ્યા લખીને જજો હવે 52 છે પછી 54 એટલે કેટલા કેટલા ઉમેર્યા 2 2 હવે ચાલો હવે મસ્ત મજાનું આવ્યું છે જરાક જુદું 5 અ 6 બ 7 અ તો હવે પાછું શું આવશે 8 બ કઈ રીતે સંખ્યા વાંચવાની છે 5 6 7 પછી 8 9 10 11 12 પછી જુઓ ડેશ કરવાનું ને અ પછી બ બ પછી ફરીથી અ પછી બ એટલે આ શું થઈ જશે 8 બ 9 અ 10 અ 10 બ 11 અ 12 બ હવે 85 અને પછી 75 આવી ગયું એટલે 10 10 ઓછા કર્યા પછી 65 55 આવશે 45 આવશે 35 આવશે આ પ્રમાણે આ તમને કરવાનું બાળકો આ બહુ સહેલું છે તમે પ્રેક્ટિસ કરજો ચાલો કેતુએ પાંદડા ભેગા કરીને કેટલીક પેટર્ન બનાવી છે કેતુ એક છોકરો છે પાંદડા ભેગા કરીને પેટર્ન બનાવતો છે જો આ પાંદડાએ ભેગા કર્યા ને પછી પેટર્ન દોર્યી મસ્ત મજાની તમે પણ કોશિશ કરજો ઘરે બનાવવાની હવે તમે પણ કેટલાક પાંદડા ભેગા કરો અને તેમને જુદી જુદી પેટર્નમાં ગોઠવો દીવાસળીનો ઉપયોગ કરીને પણ પેટર્ન દોરો અહીં તમને દીવાસળીનો ઉપયોગ કરીને મસ્ત મજાનો પેટર્ન દોરવાનું છે જુદું જુદું